વૃદાવણ પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા ભાગ રોકે છે તો કે ઓગણત્રીસ ટકા સામાન્ય રીતે દર એક કિલોમીટરની ઊંડાઈ આશરે કેટલા સેલ્સિયસનો તાપમાનમાં વધારો થાય ત્રીસ અંશ જલાવરણ પૃથ્વીની સપાટીમાં આશરે કેટલા ટકા ભાગ રોકે છે તો કે એકોતેર ટકા મહાસાગરના તળિયે કેટલા કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાયો આવેલી છે કે દસ થી અગિયાર પૃથ્વી ઉપરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં આવેલું છે તો કે સત્તાણું ટકા આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહેવાય તો કે આઠસો થી હજાર પૃથ્વીનું કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી તેમાં આવશે વાતાવરણ પૃથ્વીનું કયું આવરણ રંગ ગંધ અને સ્વાદ રહીત છે તેમાં આવશે વાતાવરણ વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા હોય છે તો કે એમાં વીસ પોઈન્ટ કેટલા આવશે નવ્વાણું ટકા પછી વાતાવરણમાં નાઇટ્રોજનનું વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે તેમાં આવશે ઇઠ્યોતેર પોઈન્ટ જીરો ત્રણ ટકા

ને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે તો કે ઓઝોન નીચેના પૈકી કયો વાયુ સ્વાસ્થ્ય વર્ધક છે તો કે ઓઝોન વાતાવરણના કયા ઘટક ને કારણે પૃથ્વી ઉપર પૃથ્વીના કયા આવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે તો કે વાતાવરણ પૃથ્વીના કયા આવરણથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે તો કે વાતાવરણ પૃથ્વીનું કયું આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સાંભળે છે તો કે વાતાવરણ સૌર પરિવારનો કયો ગ્રહ જીવાવરણ ધરાવે છે તો કે પૃથ્વી પૃથ્વીના કયા આવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય તો કે જીવાવરણ ચાલો ખાલી જગ્યા આપણે જોવાના છે એમાં પેલો પર્વતો ઉચ્ચ પ્રદેશનો મેદાન વગેરેને મૃદાવરણમાં આવેલા છે પૃથ્વીની સપાટીથી આશરે થી હજાર કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું રહ્યું છે વાતાવરણમાં ઇઠ્યોતેર પોઈ ઝીરો ત્રણ ટકા વાયુનો સૌથી વધુ પ્રમાણમાં છે પૃથ્વીમાં કુલ ચાર આવરણ આવેલા છે સૌર પરિવારમાં માત્ર પૃથ્વી ઉપરના સજીવો માટે અનુકૂળ તાપમાન પાણી થાય છે માટી પૃથ્વી તેની સ્વરૂપ પૃથ્વીમાં સ્વરૂપાવરણ સપાટી જેમ જેમ ઊંડે તેમ તાપમાન થાય છે વધારો થાય પૃથ્વી ઉપરનો પોપડો લગભગ સાઈઠ થી સો કિલોમીટર જેટલો જાડો હોય છે સામાન્ય રીતે દર એક કિલોમીટરની ઊંડાએ ત્રીસ અંશ સેલ્શિયસ નો તાપમાનમાં વધારો થાય છે પૃથ્વીની ઊંડાએ ખડકોના પીગળેલા દ્રવ્યને ભૂરસ કહેવામાં આવે છે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જલાવરણથી પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગર તરીકે ઓળખાય સમુદ્રો માનવીના પોષક આહારના ભંડારો પણ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી તે હવાના નીચલા સ્તરમાં સૌથી વધારે પ્રમાણમાં હોય ઓઝોન વાયુ સૂર્યના જલદ પારજામલી કિરણોનું શું કરે છે શોષણ ધૂળના રચકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે વાતાવરણના માધ્યમથી અવાજ તમે સાંભળી શકો છો એના પછી ખરા ખોટામાં પહેલું વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ એકસો દોઢસો કિમીથી ઊંચાઈ સુધી હોય તો ખોટું બીજું છે મહાસાગર આપણા જળ માર્ગો બન્યા છે સાચું જીવારણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય સાચું પૃથ્વી પર પાણી અને હવાના કારણે જીવસૃષ્ટિ વિકાસ પામે સાચું ઓઝોન વાયુ સૂર્યના પારજામલી કિરણોથી પૃથ્વી ઉપર સજીવોને બચાવે છે સાચું પૃથ્વી ઉપરનો પોપડો સામે તે માટી અને પ્રવાહી પદાર્થોનો બનેલો છે ખોટું પૃથ્વીના પોપડા નીચેના ભાગને મૃદાવરણ કહેવાય છે ખોટું ઊંડા સમુદ્રના પૃથ્વીના પોપડો પાતળો હોય છે ખોટું પૃથ્વીનો આશરે ઓગણત્રીસ ભાગ મૃદાવરણ ભાગે રોકેલા છે સાચું પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતા પાણીનું વિસ્તાર પ્રમાણમાં ઓછું છે ખોટું પૃથ્વીનો લગભગ એકોતેર ટકા જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે સાચું જીવાવરણનું અસ્તિત્વ માનવ પર આધારિત છે ખોટું સમુદ્રના પાણીમાંથી મીઠું સાચું વાતાવરણને આંખે જોઈ શકાતું નથી સાચું પૃથ્વીની સપાટીથી ઊંચી જતા હવા ઘટ્ટ થતી જાય છે ખોટું વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું છે સાચું ને પૃથ્વી વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની શરત ગાર સારા છે સાચું ચાલો હવે આપણે જોઈએ

જલાવરણ કોને કહેવાય તો કે પૃથ્વી સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને આપણે જલાવરણ કહેવાય છે જેમાં મહાસાગર સમુદ્ર સરોવર તળાવ નદી આ બધું આવે છે છે જે 7% ભાગ રોકે વાતાવરણમાં મુખ્ય નાઇટ્રોજન ઓક્સિજન આર્ગોન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન છે જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય તો કે મનુષ્ય વનસ્પતિ પ્રાણીઓનો સમાવેશ થાય સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા શું છે કે તેમાં તમામ જીવસૃષ્ટિનો જીવવા માટે જરૂરી તાપમાન હવા પાણી આ બધું જ પૃથ્વી ઉપર મળી રહે છે પૃથ્વીનો પોપડો શેનો બનેલો છે સામે ત્યાં માટી અને ઘન પદાર્થ બનેલો છે વૃદાવરણને ખડક આવરણ કે ઘનાવરણ આવરણ કેમ ઓળખાય છે કે વૃદાવરણમાં ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તે મેઘમાં એટલે શું કે પૃથ્વીની પેટાળની પ્રચંડ ગરમીને લીધે ખડકો ઓગળીને બનતો ભૂરસને આપણે શું કહે છે મેઘમાં કહેવાય ચલો જોઈએ દસમું વાતાવરણમાં શું શું ભળેલું હોય છે વાયુઓ પાણી વરાળ ધૂળના રચકણો ઉલ્કાઓ ક્ષારકણો

વાતાવરણ સાથેના ઘર્ષણથી સળગી ઉઠે અને નાશ પામે વાતાવરણમાં રહેલા રજકણો કઈ રીતે ઉપયોગી છે રજકણો સૂર્યપ્રકાશને ચારે બાજુ ફેલાવે છે જેથી સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અંધારું થતું નથી રેડિયો અને દૂરદર્શન પ્રસારણો સાચી શકે છે અવાજ અને પ્રકાશમાં મોજા વાતાવરણના પરાવર્તન પામીને પૃથ્વી સપાટી પર પાછા ફર્યા હતી ચલાવરણ વિશે આપણે પારિભાષિક શબ્દ લખવાનો છે ચલાવરણ વિશે તો પૃથ્વીની સપાટી ઉપર ભૂમિ પ્રદેશો કરતાં પાણી વિસ્તારનું પ્રમાણ વધારે છે પૃથ્વીનો જે ભાગ પાણીથી ઘેરાયેલો છે જેને આપણે શું કહેવામાં આવે છે જલાવરણ કહેવામાં આવે છે જે એકોતેર ટકા ભાગ છે એના પછી વાતાવરણ તો કે ભાઈ પૃથ્વીની સપાટી પર પૃથ્વીની સપાટી લગભગ એસી થી સો કિલોમીટર ની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાયુના આવણ આપણે વાતાવરણ કહેવાય જે રંગવેન સ્વાદવિન ને ગંધવીન છે જીવાવરણ તો કે મૃદાવરણ વાતાવરણ અને જીવાવરણ ના જે ભાગને જીવ અસ્તિત્વ છે તેના જીવાવરણ કહેવાય છે જે સૌર પરિવારમાં માત્ર પૃથ્વી ઉપર જ જીવન શક્ય છે જેના કારણે ત્યાં માનવ જીવન તમને જોવા મળે છે એના પછીનો આ ઉત્તર છે તમારે જાતે લખવાના રહેશે બરોબર બીજો ઉત્તરનો એ પ્રશ્નનો જવાબ આપેલો છે બીજા પ્રશ્નનો ઉત્તર બાકીના તમે હોમવર્કમાં જાતે લખવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે આજનું સોલ્યુશન તમને કેવો પસંદ આવ્યું છે તમને તમને અવશ્ય તમારું કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર